વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણીશું લેન્સ વડે થતું વક્રીભવન. લેન્સ વડે થતા વક્રીભવનને આપણે સમજૂતી મેળવીએ. ચાલો લેન્સ વડે થતું વક્રીભવન એની સમજૂતી આપો અને લેન્સ મેકર્સ અને લેન્સના સૂત્ર, જે આપણે અરીસાનું સૂત્ર આગળ ભણી ગયા છીએ એ ટાઈપનું એક આપણે લેન્સનું સૂત્ર પણ તારવવાનું છે અહીંયા. તો લેન્સની સમજૂતી મેળવવા માટે સૌથી પહેલા આપણે આકૃતિની સમજૂતી મેળવવી પડશે. લેન્સ લેન્સ એને કેટલા સોરી લેન્સની કેટલી સપાટી હોય? તો કે બે સપાટી હશે. તો બંને સપાટી માટે આપણે વિચારવાનું થશે. એટલે પહેલા આપણે આકૃતિને સમજીએ. આકૃતિની અંદર માનો કે અહીંયા વારંવાર આપણને ખ્યાલ જ છે ઓ એ આપણે માટે ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટમાંથી નીકળતું પ્રકાશનું કિરણ લેન્સ પર પડે, લેન્સ વડે એનું વક્રીભવન થઈ અને પ્રકાશનું કિરણ બિંદુ આઈ માંથી પસાર થાય છે. આ રીતે બિંદુ આઈ માંથી પસાર થયું. બીજું કિરણ જે સીધું આપાત થાય, યાદ કરો ફરી પાછું, જેમ અરીસાની અંદર એવું હતું કે સપાટી પર આપાત થાય, ત્યાં આપણે એવું ભણતા હતા કે ધ્રુવ પી પર આપાત થાય તો જેટલાના ખૂણે આપાત થયું એટલાના જ ખૂણે પાછું ફેંકાય, તથા જો 90 ના ખૂણે આપાત થાય અરીસા પર તો અથડાઈ પાછું ફરતું હતું. પરંતુ અહીંયા ધ્રુવ પી માંથી પસાર થતું કિરણ એનું વક્રીભવન થતું નથી, માટે એ કિરણ સીધે સીધું પસાર થઈ જશે. એટલે જ્યાં બંને કિરણો ભેગા થાય છે ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ મળે છે. બંને કિરણો ભેગા થાય છે બિંદુ આઈ પાસે, એટલે આપણને ત્યાં પ્રતિબિંબ મળશે. હવે અહીં પ્રકાશનું કિરણ જે અંદરના ભાગમાંથી પસાર થયું છે, એક કિરણ એની અંદર કઈ ઘટના ઘટી શું બન્યું છે એ આપણને ખબર નથી. તો એને આપણે સમજવું હોય તો એના માટે આપણે લેન્સની બંને સપાટીને અલગ અલગ કરી અને સમજવું પડશે. એટલે લેન્સની બંને સપાટીઓ એકબીજા કરતા દૂર દૂર થોડી વિચારીએ તો આપણને ખબર પડશે કે અંદરના ભાગમાં શું ઘટના ઘટે છે, કઈ રીતના એનું વક્રીભવન થાય છે. તો એને આપણે સમજવાનું પ્રયત્ન કરીએ. ચાલો લેન્સની પહેલી સપાટીને આપણે ધ્યાનમાં લઈએ. જો પહેલી સપાટીને ધ્યાનમાં લેશું આપણે તો બિંદુ ઓ માંથી નીકળેલું પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી ઉપર આપાત થાય છે. કેટલાના કોણે આપાત થયું? તો કે ભાઈ થીટા સોરી આઈ વન જેટલા કોણે આપાત થયું. હવે જ્યાં આપાત થાય છે ત્યાં તમે સપાટીને લંબ દોરો છો. સપાટીને લંબ કેમાંથી દોરવાનો છે? તો કે વક્રતા કેન્દ્ર સી માંથી. વક્રતા કેન્દ્ર સી માંથી લંબ દોર્યા પછી પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે, એટલે લંબ તરફ ત્રાંસુ થાય. લંબ તરફ ત્રાંસુ થાય અને પ્રકાશનું કિરણ એ પ્રથમ પ્રતિબિંબ રચે છે બિંદુ આઈ વન પાસે. એક કિરણ આ થયું, બીજું કિરણ આપણે લીધું છે સીધે સીધું, એટલે બંને કિરણો આઈ વન પાસે ભેગા થાય જ્યાં આપણને પ્રતિબિંબ આપે છે. અને પ્રતિબિંબ રજૂ કરે છે કયા બિંદુ પાસે? આઈ વન પાસે. આપાત કોણ આઈ વન છે અને વક્રીભૂત કોણ છે આપણી પાસે આર વન. ચાલો એટલે બંને આકૃતિ જે દોરી છે આપણે એની સમજૂતી મેળવી લઈએ. પહેલી આકૃતિ એમની અંદર એન ટુ વક્રીભવનાંક ધરાવતો પાતળો એક બહિર્ગોળ લેન્સ એને એન વન વક્રીભવનાંક ધરાવતા માધ્યમ એટલે કે હવાના માધ્યમમાં મૂકેલો છે. અને આપણને ખ્યાલ છે હવાનો વક્રીભવનાંક ઓછો, જ્યારે કાચનો વક્રીભવનાંક એના કરતા વધારે હશે. પછી બી અને ડી એ બંને સપાટી પરના ધ્રુવો ગણાશે. હકીકતમાં ધ્રુવ અહીંયા છે ને પી બિંદુ પી એનું ઓપ્ટિકલ સેન્ટર કહેવાય, જે વચ્ચે આપણે દર્શાવ્યું છે અહીંયા બિંદુ પી એનું ઓપ્ટિકલ સેન્ટર કહેવાય. પણ આપણે બંને સપાટીને અલગ વિચારવી છે એટલે બી અને ડી એને આપણે અલગ અલગ ધ્રુવ તરીકે કાઉન્ટ કરવા પડશે. પછી બે વક્રતા કેન્દ્રો અને બે વક્રતા ત્રિજ્યાઓ થશે, કારણ કે લેન્સની બે સપાટીઓ છે. જો બંને સપાટીને તમે ધ્યાનમાં લેવા જાઓ તો હું માનો કે તમને અહીંયા વર્તુળાકાર ભાગ એટલે કે ગોળો બનાવી અને એને દર્શાવવાનો થોડો પ્રયત્ન કરું છું. સપાટી પર કમ્પ્લેટ તૈયાર થાય એ ટાઈપનો ગોળો બનાવવો પડશે આપણે. એ બનાવીને દર્શાવે તો માનો કે આ રીતે ગોળાકાર રચના હોય, એક ગોળાકાર રચના આ બાજુ બને અને બીજી ગોળાકાર રચનાને થોડી ધ્યાનમાં લેવા જાઓ, થોડોક ઇસ્યુ આવશે. એક ગોળાકાર સપાટી આ રીતે બને અને બીજી ગોળાકાર સપાટી માનો કે આ રીતના તમને થતી હોય, તો આ જે વચ્ચેનો પોર્શન છે, વચ્ચેનો જે ભાગ છે આ ભાગ તમે ધ્યાનમાં લો, તેમાં બે વક્ર સપાટીઓ છે.
બંને વક્ર સપાટીઓ બંને ગોળાને પૂરા કરે છે અને બંને ગોળાને જો પૂર્ણ કરતા હોય તો આ બંને ગોળાઓના એક એક કેન્દ્રો થશે. અહીંયા એક કેન્દ્ર બનશે અને એક કેન્દ્ર આ બાજુના ભાગમાં તૈયાર થશે. એટલે બે વક્રતા કેન્દ્રો બનશે અને બે વક્રતા ત્રિજ્યાઓ થશે. હવે ધારી લો કે બે બિંદુવત વસ્તુઓ છે, એને મુખ્ય અક્ષ પર આપણે હવાના માધ્યમમાં મૂકેલી છે. ત્યાંથી એ પ્રકાશનું કિરણ આપાત થાય, પ્રકાશનું જે કિરણ આપાત થાય છે એ એડીસી સપાટી ઉપર આપાત થાય, સોરી પાછળની સપાટી ના હોય, એડીસી સપાટી ના હોય તો એબીસી સપાટી એના ઉપર કિરણ આપાત થશે અને આપાત થયેલું જે કિરણ છે એ કિરણ આઈ વન બિંદુ આગળ પ્રતિબિંબ રચે છે. પણ ક્યારે? કે જ્યારે સપાટી બીજી સપાટી આપણી પાસે હાજર નથી. હવે માનો કે આપણી પાસે બીજી સપાટી હોય તો, તો બીજી સપાટી હોય તો એવી પરિસ્થિતિને આપણે સમજીએ. બીજી સપાટીને ધ્યાનમાં લઈએ તો ખાસ યાદ રાખજો, લેન્સની અંદર બે સપાટી છે એટલે પ્રથમ સપાટી વડે રચાતું પ્રતિબિંબ એ બીજી સપાટી વડે, સોરી બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકેનું કાર્ય કરશે. બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકેનું કાર્ય કરે છે. એટલે આઈ વન જે છે એ આઈ વન એ હાલમાં આપણા માટે આભાસી વસ્તુ તરીકેનું કામ કરે છે અને એ આભાસી વસ્તુનું જે પ્રતિબિંબ છે હકીકતમાં પ્રતિબિંબ ક્યાં રચાતું હશે? જો બીજી સપાટી હોય તો બિંદુ આઈ પાસે. હવે સમજો કે એને થોડું ઘણું મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. આપણે અલગ અલગ ધ્યાનમાં લઈએ તો અલગ અલગ સપાટીને હું તમને દોરીને બતાવું છું. માનો કે આ રીતને થોડી અલગ અલગ સપાટી છે, પછી એમની અંદર અહીંયા એક મુખ્ય અક્ષ આપણે દર્શાવી દઈએ. ધારો કે હું એને કિરણના સ્વરૂપમાં લઈ લઉં છું, પણ તમે લાઈન ડ્રો કરજો. આ મુખ્ય અક્ષ છે. હવે માનો કે અહીંથી પ્રકાશનું કિરણ નીકળે છે, આ પહેલી સપાટી પર આપાત થાય છે. જેવું તમે સપાટી પર આપાત કરશો એટલે ત્યાં તમને ખ્યાલ છે તમે લંબ દોરવાના છો. આ રીતે લંબ દોરશો એટલે પ્રકાશનું કિરણ અહીંથી વક્રીભવન થઈ, પ્રકાશનું કિરણ એ અહીંયાથી વક્રીભવન થઈ અને બીજી સપાટી ઉપર પડવાનો પ્રયત્ન કરશે આ રીતે. પણ દોસ્તો માનો કે આ બીજી સપાટી નથી તો, તો બીજી સપાટી નથી એનો મતલબ થયો કે આ પ્રકાશનું કિરણ આપણું આ રીતના આગળ જાય અને અહીંયા કોઈ જગ્યાએ પસાર થશે. એટલે આપણને જે પહેલું પ્રતિબિંબ મળતું હતું આઈ વન, એ આઈ વન પ્રતિબિંબ આપણને અહીંયા રચાશે. પણ ધારો કે બીજી સપાટી છે તો, તો બીજી સપાટી હશે તો આપણું પ્રકાશનું જે કિરણ છે એ કિરણ અહીંયાથી પાછું વક્રીભવન થશે. પાછું વક્રીભવન થાય મતલબ કે અહીંયાથી કોઈ જગ્યાથી પસાર થતું હશે તો આપણને અહીંયા પ્રતિબિંબ મળશે ફાઇનલી આઈ. તો હવે તમારે શું યાદ રાખવાનું છે? તો યાદ એ રાખવાનું છે કે ભાઈ પહેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ આઈ વન એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકેનું કાર્ય કરશે. પહેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ આઈ વન, અહીંયા જે આ પ્રતિબિંબ તમને મળે છે એ પ્રતિબિંબ આઈ વન પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકેનું કામ કરશે અને ફાઇનલ પ્રતિબિંબ કયું મળશે? તો કે ફાઇનલ પ્રતિબિંબ તમને મળશે આઈ. એટલે ફરી પાછું યાદ રાખજો કે જો પ્રથમ સપાટીમાંથી પસાર થતું કિરણ એ કિરણ વક્રીભવન થઈ અને ધારો કે બીજી સપાટી નથી તો આ રીતે સીધે સીધું જવાનો પ્રયત્ન કરે છે. પણ જો બીજી સપાટી છે તો એ અહીંયાથી નીકળવાનો પ્રયત્ન કરશે એટલે કે પાછું વક્રીભવન અનુભવશે. પ્રથમ સપાટી વડે બિંદુ આઈ વન પાસે જે પ્રતિબિંબ મળતું હતું એ પ્રતિબિંબ આપણા માટે આભાસી વસ્તુ તરીકેનો આપણે કાર્ય કરે એવું કીધું અને આઈ વન નું જે પ્રતિબિંબ છે ફાઇનલી આપણને બિંદુ આઈ પાસે રચાશે. હવે સૂત્રની તારવણી આપણે કરવી છે. તો સૂત્રની તારવણી કરવા માટે પ્રથમ સપાટીને આપણે ધ્યાનમાં લઈએ. તો પ્રથમ સપાટીને જો ધ્યાનમાં લઈશું તો પ્રથમ સપાટી પરથી આવતું પ્રકાશનું જે કિરણ છે એના માટે આપણે સૂત્ર લાગુ પાડીએ ગોલીય સપાટીનું. ગોલીય સપાટીનું સૂત્ર મિત્ર આપણને યાદ છે, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર. હવે એમની અંદર એટલે આગળની જે રચના હતી એ રચનાની અંદર યુ આપણા માટે વસ્તુ અંતર હતું
બરાબર, યુ આપણા માટે વસ્તુ અંતર હતું. પછી વી, વી તરીકે આપણે ધ્યાનમાં લીધું છે ત્યાં વી વન, જરૂર જણાય તો તમે આગળની આકૃતિને જોઈ શકો છો. વી વન એ આપણા માટે પ્રતિબિંબ અંતર હતું પહેલા માટે, ભલે અહીંયા તમને બતાવું, આ જ આકૃતિમાં બતાવી દઉં છું. તો અહીંયાથી જે અંતર મળતું હતું આપણને, એ અંતર પહેલા અહીંયા સુધી પ્રતિબિંબ મળતું હતું, તો આજે અંતર મળે છે આપણને, એ અંતર એને આપણે વી વન ગણીશું. એટલે પહેલી સપાટી એના માટે વી વન એ પ્રતિબિંબ અંતર છે, અને એની વક્રતા ત્રિજ્યા આર વન છે, એટલે આપણે એનો ઉપયોગ કરી દીધો છે. ચાલો બીજી સપાટી માટે આપણે લાગુ પાડીએ. તો બીજી સપાટી માટે વી વન જે છે એ આભાસી પ્રતિબિંબ, એટલે કે આઈ વન ઉપર જે પ્રતિબિંબ રચાય છે એ આભાસી પ્રતિબિંબ તરીકે કામ કરશે, અને એનું ફાઇનલી પ્રતિબિંબ આપણને આઈ પાસે મળે છે. માટે આઈ જે છે એને આપણે, આ જે અહીંયા આઈ મળે છે એ આઈને આપણે વી તરીકે ઓળખવાના છીએ. તો વસ્તુ અંતર કેટલું થશે, તો કે વી વન, અને પ્રતિબિંબ અંતર કેટલું થશે, વી. હવે ખાસ અહીંયા યાદ રાખવાનું છે, અહીં પ્રકાશનું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળામાં આવે છે. પ્રકાશનું કિરણ એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. હવે જો ઘટ્ટ માધ્યમમાંથી એ પાતળામાં પ્રવેશતું હોય તો પહેલું માધ્યમ કયું થશે આપણું, તો કે પહેલું માધ્યમ જે આપણું થશે ને એ માધ્યમ એન વન, એન વન વાળું માધ્યમ ઘટ્ટ હશે અને એન ટુ પાતળું છે, એ પ્રમાણે વિચારીએ. પણ આગળની પરિસ્થિતિમાં આપણે એન વન ને પાતળું ગણ્યું છે, એન ટુ ને ઘટ્ટ ગણ્યું છે, એટલે એન ટુ જે છે આપણા માટે એ આપાત કિરણનો ભાગ થશે, એટલે પ્રથમ માધ્યમ ગણવાનું છે, અને એન વન ને આપણે બીજું માધ્યમ ગણવાનું છે. તો કઈ કરવાનું કઈ નથી, ઉપરનું જે સમીકરણ હતું આપણું, ગોલીય સપાટી વાળું જે સૂત્ર હતું આપણું, બરાબર, એ સૂત્રમાં એન વન અને એન ટુ ના સ્થાન તમારે બદલવાના છે. ફરી પાછું કહું છું, જો પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જતું હોય તો આપણે સૂત્ર ધ્યાનમાં લીધું છે, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ બાય બી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર. પણ માનો કે પ્રકાશનું કિરણ એ ઘટમાંથી પાતળામાં જતું હોય તો આપણે સૂત્રને શું કરવાનું છે, સૂત્રને ખાલી બદલાવાનું છે. સૂત્રની બદલાવણી કરવા માટે ખાલી એન વન અને એન ટુ ના સ્થાન બદલવાના છે, બાકી તમારે કોઈ સ્થાન બદલવાના નથી. એટલે સૂત્ર તમારું જો બનશે તો એ થઈ જશે માઇનસ એન ટુ બાય યુ પ્લસ એન વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન વન માઇનસ એન ટુ અપોન આર. એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે, એટલે એ તમે જોઈ શકો છો, આ સૂત્ર છે. ચાલો બંને સૂત્રો આપણને મળી ગયા છે. હવે બંને સૂત્રની અંદર જો જોવા જાઓ તો સમીકરણ એક અને બે નો આપણે સરવાળો કરી દઈએ, એક અને બે નો સરવાળો કરીશું એટલે જે પદ સરખા સરખા હશે એ ઉડી જશે. સરખા પદ ઉડી જાય પછી તમે જોઈ શકો છો કે અહીં ડાબી બાજુના ભાગમાં બંને સમીકરણમાંથી એન વન કોમન નીકળે છે. જમણી બાજુનું જે પદ છે, આ જમણી બાજુના પદમાં અહીંયા એન વન માઇનસ એન ટુ છે, અને આગળના ભાગમાં એન ટુ માઇનસ એન વન છે. તો એના માટે શું કરીશું આપણે, તો પાછળનું જે પદ છે એની અંદરથી માઇનસ કોમન કાઢી લઈએ, જેથી કરીને એ આગળના પદ જેવું થઈ જાય. માઇનસ કોમન કાઢીશું એટલે વચ્ચે આવી જશે આપણી પાસે આર વન, અને અહીંયા વચ્ચે જે પ્લસ છે એની જગ્યા પર આવી જશે માઇનસ, એટલે સૂત્ર થઈ ગયું આપણું એન ટુ માઇનસ એન વન ઇન ટુ વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ. ચાલો અહીંયા જે એન વન છે, આ એન વન ને આપણે બરાબરની પેલી બાજુ મોકલી દઈએ, એટલે અહીંયા છેદમાં આવશે, બરાબર, અહીંયા છેદમાં એને મોકલવાનું થશે, એટલે સૂત્ર બની જશે આપણી પાસે ફાઇનલ વન અપન યુ, સોરી વન અપન વી માઇનસ વન અપન યુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન એન વન ઇન ટુ વન અપન આર વન માઇનસ વન અપન આર ટુ. એ થયું સમીકરણ નંબર ત્રણ. ત્યાર પછી થોડુંક આપણે એની અંદર વિચારીએ કે માની લો કે આપણે જે વસ્તુ મૂકી છે એ અનંત અંતરે છે, તો તમને એક વસ્તુ, તમને નિયમ ખબર છે કે ભાઈ અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ હોય તો એ કિરણ વક્રીભવન થઈ અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર પ્રતિબિંબ આપે, અને જો એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર પ્રતિબિંબ આપશે તો આપણા માટે વસ્તુ અંતર યુ બરાબર થશે ઇન્ફિનિટિવ, યુ બરાબર ઇન્ફિનિટિવ થશે તો વી બરાબર થઈ જશે એફ.
ચાલો યુ બરાબર ઇન્ફિનિટિવ અને વી બરાબર એફ ની જે વેલ્યુ છે એને સમીકરણ ત્રણ માં મૂકી દો. સમીકરણ ત્રણ માં મૂકશો તો પરિસ્થિતિ એવી થશે કે કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટિવ આવે તેનો આન્સર થાય ઝીરો. એટલે અહીંયા તમે જ્યારે યુ ના સ્થાન ઉપર ઇન્ફિનિટિવ મૂકો છો તો એનો મતલબ થઈ ગયો તમારો જવાબ આવશે ઝીરો. આગળનું પદ એઝ ઇટ ઇઝ રહેશે પણ એમાં વી ના સ્થાન ઉપર આવશે એફ. એટલે સૂત્ર બનશે મારી પાસે વન અપન એફ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય એન વન ઇન ટુ વન અપન આર વન માઇનસ વન અપન આર ટુ, જે તમે અહીં જોઈ શકો છો. અને થોડુંક વિચારીએ કે ભાઈ અહીંયા જે એન વન છે, ધારો કે આ એન વન ને આપણે બંનેને છેદમાં અલગ અલગ આપી દઈશું તો અહીંયા એન ટુ બાય એન વન આવશે અને પછીના પદમાં આવશે એન વન બાય એન વન, એટલે ઉડી જશે વન. આગળ એન ટુ બાય એન વન છે, એન ટુ બાય એન વન મતલબ એન ટુ વન, જે તમને એ દર્શાવ્યું છે આપણે. તો આ થઈ ગયું આપણું લેન્સ મેકર્સનું સૂત્ર. બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે વક્રતા ત્રિજ્યાઓ એને ઉપયોગ કરી અને આપણે કેન્દ્ર લંબાઈ એને મેળવી શકીએ છીએ, બરાબર. હવે આમાં યાદ કઈ રીતે રાખશો કે આર વન કોને લેવા અને આર ટુ કોને લેવા? તો માનો કે હું તમને એક લેન્સ જેવી રચના બતાવું. સપોઝ કે આ એક લેન્સ જેવી રચના છે, એક મુખ્ય અક્ષ જેવી રચનાને આપણે દર્શાવીએ. ધારો કે આ એક મુખ્ય અક્ષ છે, પ્રકાશનું કિરણ બતાવું તો અહીંયાથી પ્રકાશનું કિરણ આવે છે. તો ખાસ દોસ્તો યાદ રાખજો, જ્યાંથી પ્રકાશનું કિરણ આવતું હોય ને એની વક્રતા ત્રિજ્યા તમારે આર વન લેવાની છે. અને પ્રકાશનું કિરણ જ્યાંથી બહાર નીકળતું, માનો કે આ બાજુ જાય છે, તો એ બાજુની સપાટીને તમારે આર ટુ ગણવાની છે. એટલે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાતો રહેલો પ્રશ્ન છે, બરાબર. એટલે આ પ્રશ્નને તમારે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ મહેનત કરી કારણ ચારની જે વેલ્યુ છે એ વેલ્યુને આપણે સમીકરણ ત્રણની અંદર મૂકવાની છે. જો સમીકરણ ચારની વેલ્યુ આપણે સમીકરણ ત્રણમાં મૂકી દેશું તો આપણને ગોલીય અરીસા માટે ગાઉસનું સૂત્ર મળી જશે. ગોલીય અરીસા માટે ગાઉસનું સૂત્ર મળશે. એ કઈ ટાઈપનું હશે? તો ભાઈ સિમ્પલ સૂત્ર છે આપણી પાસે, વન અપન વી માઇનસ વન અપન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ. ડાબી બાજુનું જે પદ છે એઝ ઇટ ઇઝ રહેશે, ખાલી જમણી બાજુના પદની વેલ્યુ ચેન્જ થઈ અને ફાઇનલી આપણને એક સૂત્ર મળે છે ગોલીય સપાટી માટે ગાઉસનું સૂત્ર. આને પણ યાદ રાખવાનું છે, વન અપન વી માઇનસ વન અપન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ. અરીસાના સૂત્રની અંદર વચ્ચે પ્લસ આવતું હતું, અહીંયા વચ્ચે માઇનસ આવે છે. આટલું યાદ રાખજો. થેન્ક યુ.